વાપીમાં તસ્કરો બેફામ, લૂંટ અને ચોરીના બનાવો વધ્યા. પોલીસને ફેંકી રહ્યા છે ખુલ્લો પડકાર. ગુજરાતના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં વર્ષ 2020ની શરૂઆતથી જ એક પછી એક ગંભીર ગુનાઓ બની રહ્યા છે, જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. આ વખતે તસ્કરોએ વાપીના ચીરી વિસ્તારમાં આવેલી મોનાલી જ્વેલર્સને ટાર્ગેટ બનાવી છે. સીસીટીવીમાં કેદ થઈ ચોરી, આરામથી કરી જ્વેલર્સમાં ચોરી. પાંચ તસ્કરોએ મચાવ્યો તરખાટ. ચોરી થયાની જાણ થતાં જ્વેલર્સ માલિકે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. બીજી તરફ સીસીટીવી કેમેરામાં પણ તસ્કરો કેદ થઈ ગયા છે. શોરૂમના શટર અને દુકાનના દરવાજા બહાર લોખંડની જાળી પણ હતી. દુકાનના શટર અને જાળીને પાંચથી વધુ તાળા માર્યા હતા. તેમ છતાં તસ્કરોએ ઠંડા દિમાગે 1.5 કલાકથી વધુ સમય દુકાનની બહારના પ્લાસ્ટર અને ટાઇલ્સ તોડવામાં લાગ્યો હતો. એટલું જ નહીં, લોખંડની જાળી અને અંદરના કાચના દરવાજાને પણ તોડ્યો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે 3 જેટલા શખ્સો શટર તોડવા મથામણ કરી રહ્યા છે અને થોડા સમય બાદ આ શખ્સો દુકાનમાં પ્રવેશે છે, જ્યારે બીજા કેટલાક શખ્સો બહાર પહેરો આપે છે. ખાલી ખમ પડેલી આ દુકાન જોઈને જ લાગી રહ્યું છે કે તસ્કરો વારી ચોરીને બધું જ લઈ ગયા છે. દુકાનમાં માત્ર કેટલીક ચાંદીની મૂર્તિઓ દેખાઈ રહી છે, જ્યારે સોનાનો એક પણ દાગીનો તસ્કરોએ મૂક્યો નથી. પાંચ તસ્કરો આ દુકાનમાંથી 15 તોલા સોનાના દાગીના, 2 કિલો ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. सुबह 6 बजे आज आके देखा ऐसा दुकान तोड़ा हुआ है, फिर बुलाया आजू बाजू को, फिर 100 नंबर पे फ़ोन किया, फिर पुलिस आया, फिर उनका काम कर रहे हैं. कुछ लाख रुपया जैसा रुपया होगा, कुछ सोना होगा, कुछ चांदी होगा. कितना है? 15-20 तोला जैसा सोना है, चांदी है 2 से 2.5-3 किलो चांदी है. पगपाड़ा आया चोर, बाइक लेने थया फरार. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ તસ્કરો પગપાળા ચોરી કરવા માટે આવ્યા હતા. ચોરીને અંજામ આપ્યા બાદ દુકાનની બાજુમાં 2 બાઇક પડ્યા હતા, તેને પણ તસ્કરો પોતાની સાથે લેતા ગયા. બાઇકના લોક તોડી તસ્કરો એક બાદ એક ત્યાંથી બાઇક લઈ રફુ ચક્કર થઈ ગયા. ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. એવું લાગે છે કે પગપાળા આવ્યા હતા, જતા અહીંયા બિલ્ડિંગમાંથી 2 બાઇક ચોરી ગયા અને એક બાઇકનું પેટ્રોલ પૂરું થઈ જતા એને વલ્લભનગર પાસે મૂકીને ચાલી લાગ્યા હતા. એમાં 3 જણા દેખાય છે, મોડા બાંધેલા અને બહાર 2 જણા ઉભા એવું. બહારના કેમેરામાં 5 બતાવવા દેખાય છે, પણ આ અંજાન એરિયો અને લાઇટો બંધ કરી દીધી, તેમણે બલ્બ તોડી નાખ્યા હતા, એટલે અંધારામાં કશું કોઈને ખ્યાલ ન આવે. રસ્તે આવતા હતા, બાકી ચાલુ રસ્તો છે, અંધારાના હિસાબે કોઈને ખ્યાલ ન આવ્યો હોય. રાત્રિ દરમિયાન એ જ્વેલર્સનું શટર તોડી અને કોઈ અજાણ્યા માણસો સોના ચાંદીના દાગીના 1,93,000ની કિંમતના મતાની ચોરી કરીને લઈ ગયા છે. આજુબાજુ દુકાનોની દુકાનમાં આવેલા સીસીટીવી ફૂટેજ તપાસી અને ચોરી કરવાની સમૂહ તરફ પહોંચવા માટે. વર્ષ 2020ની શરૂઆતથી વલસાડમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓનો જાણે રાફડો ફાંટ્યો છે. બીજી તરફ પોલીસને પણ તસ્કરો પડકાર ફેંકી રહ્યા છે. લૂંટારૂઓને ઝડપવા હજુ પણ પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે, ત્યારે જ્વેલર્સમાં થયેલી આ લૂંટમાં પણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ.